जय जिनेन्द्र, जीतू छेड़ा ब्लॉग चैनल पर आप सबनु स्वागत छे। आजे आपणे वात करीशुं श्री कुलपाकजी तीर्थनी, जेना मूळ नायक छे श्री मावीस्वामी भगवान। हैदराबादथी 89 किलोमीटर दूर अने विजयवाड़ा हैदराबाद मार्गमां आवेला आलेर रेलवे स्टेशनथी 6 किलोमीटर दूर कुलपाक गामनी बहार आ तीर्थ आवेलू छे। अहीं मूळ नायक श्री आदिश्वरजी भगवानी श्याम वर्णनी अर्ध पद्मासनस्थ प्रतिमा छे। आ प्रतिमानी पलाठीनी पहोळाई 34.5 इंच અને ઊંચાઈ 37.5 ઇંચ છે, તેમાં કેસવાળીનું ચિહ્ન નથી પરંતુ મસ્તકની પાછળ આભામંડળ છે। મૂળ નાયકની જમણી બાજુએ શ્યામ પાષાણની કાયોત્સર્ગમાં રહેલી જીન પ્રતિમા છે, જ્યારે ડાબી બાજુએ સફેદ આરસની કાયોત્સર્ગ પ્રતિમા છે। શ્રી આદિશ્વર પ્રભુની પ્રતિમાની કલા અત્યંત નિરાળી છે। અહીં કુલ 15 પ્રાચીન પ્રતિમાઓ આવેલી છે અને દરેકનું પોતાનું વિશેષ મહત્વ છે। માણિક્ય સ્વામીની પ્રતિમા અને ફિરોજી રંગની બનેલી ભગવાન માવી સ્વામીની પ્રતિમાનું સૌંદર્ય અદ્ભુત છે। વળી ફિરોજી રંગના આકારની પ્રતિમાઓ તો વિશ્વમાં પણ વિરલ છે, એ જ રીતે આ મંદિરની કલા પણ દર્શનીય છે। શ્રી આદિશ્વરજી પ્રભુની પ્રતિમા માણિક્ય સ્વામીના નામથી જાણીતી છે। એમ કહેવાય છે કે આ પ્રતિમા ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ પર્વત પર જે 24 ભગવાનોની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરાવી હતી, તેમાંની એક પ્રતિમા પોતાની વીંટીમાં જડેલા નીલમમાંથી બનાવી હતી, તે આ પ્રતિમા છે। એમ કહેવાય છે કે રાજા રાવણે દૈવિક આરાધનાથી આ પ્રતિમા પ્રાપ્ત કરી હતી। અધિષ્ઠાયક દેવની આરાધના કરતા વિક્રમ સંવત 680માં અહીંના શ્રી શંકર રાજાને આ પ્રતિમા પ્રાપ્ત થઈ હતી અને એણે મંદિર બનાવી એને પ્રતિષ્ઠિત કરી હતી। આ તીર્થનો અને માણિક્ય સ્વામીની પ્રતિમાનો ઉલ્લેખ કરતો વિક્રમ સંવત 1333નો શિલાલેખ ઉપલબ્ધ છે। વિક્રમ સંવત 1481 અને વિક્રમ સંવત 1767માં પણ આના જીર્ણોદ્ધારનો ઉલ્લેખ મળે છે। દર વર્ષે ચૈત્ર સુદ 13થી પૂર્ણિમા સુધી અહીં મેળો ભરાય છે, ત્યારે અનેક ભાવિકો એકત્રિત થાય છે। વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। જય જિનેન્દ્ર।